અહીં એક અસમતા છે જેમાં કહ્યું છે કે બે તૃત્યાંશની કિંમત માઇનસ ચાર વાય ઓછા આઠ પૂર્ણાંક એક તૃત્યાંશ કરતા મોટી છે. પહેલા તો આ મિશ્ર પૂર્ણાંક જોઈએ એટલે થોડું અઘરું લાગે. જુઓ કે તેની કિંમત આઠ કરતા સહેજ વધારે છે. ચાલો તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. માટે આઠ પૂર્ણાંક એક તૃતીયાંશ બરાબર છેદમાં ત્રણ જ રહેશે. આઠ તરી ચોવીસ વત્તા એક બરાબર પચીસ. આમ તે મળે પચીસના છેદમાં ત્રણ. ચાલો આખું પદ ફરીથી લખીએ. બેના છેદમાં ત્રણ ઇઝ ગ્રેટર દેન માઇનસ ચાર વાય ઓછા પચીસના છેદમાં ત્રણ. હવે આ અપૂર્ણાંકને દૂર કરવા છેદમાં જે સંખ્યા છે ત્રણ તેના વડે બંને બાજુ ગુણીએ. માટે ડાબી બાજુ ત્રણ વડે ગુણતા અને જમણી બાજુ ત્રણ વડે ગુણવા આ પદને કૌંસમાં મૂકીએ. માટે જમણી બાજુ પણ ગુણ્યા ત્રણ. બંને બાજુ ધન સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ તેથી આ અસમતાની નિશાની બદલાશે નહીં. જો ત્રણ એ ઋણ સંખ્યા હોય અને જો બંને બાજુ તે ઋણ સંખ્યા વડે ગુણાકાર કર્યો હોય તો આ અસમતાની નિશાની બદલાઈ જાય. ચાલો આગળ સાદુરૂપ આપીએ. માટે ડાબી બાજુ ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ બરાબર બે મળે ઇઝ ગ્રેટર દેન આ ત્રણનું વિભાજન કરીએ. ત્રણ ગુણ્યા માઇનસ ચાર વાય બરાબર માઇનસ બાર વાય અને ત્રણ ગુણ્યા માઇનસ પચીસના છેદમાં ત્રણ બરાબર ફક્ત માઇનસ પચીસ વધે. ચાલો હવે બધા અચળ પદને એક તરફ ગોઠવીએ અને ચલવાળા પદને બીજી બાજુ રાખીએ. વાય વાળું પદ આ બાજુ જ રાખીએ. માટે આ પચીસને બીજી બાજુ લઈ જઈએ. તે માટે બંને બાજુ પચીસ ઉમેરતા આમ ડાબી બાજુ બે વત્તા પચીસ બરાબર સત્યાવીસ ઇઝ ગ્રેટર દેન માઇનસ બાર વાય વત્તા પચીસ અને ઓછા પચીસ રદ થઈ જાય. આમ હવે અસમતા મળી સત્યાવીસ ઇઝ ગ્રેટર દેન માઇનસ બાર વાય. હવે વાયને કરતા બનાવવા બંને બાજુ માઇનસ એકના છેદમાં બાર વડે ગુણીએ અથવા બીજી રીતે કહીએ તો બંને બાજુ માઇનસ બાર વડે ભાગીએ. હવે જો ઋણ સંખ્યા વડે ભાગીએ કે ગુણીએ તો અસમતાની બાજુઓ ઉલટાઈ જાય. હવે બંને બાજુ માઇનસ બાર વડે ભાગતા આમ સત્યાવીસ ભાગ્યા માઇનસ બાર ઇઝ લેસ દેન માઇનસ બાર વાય ભાગ્યા માઇનસ બાર. જુઓ કે અસમતાની બાજુઓ બદલી નાખી. અહીં ગ્રેટર દેનની નિશાનીને બદલે આપણે લેસ દેનની નિશાની મૂકી. જો ધન સંખ્યા વડે ભાગાકાર કર્યો હોય તો બાજુઓ બદલવી પડે નહીં. હવે જુઓ કે આ બંને સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય છે. માટે અંશ અને છેદ બંનેને ત્રણ વડે ભાગતા આપણને મળે માઇનસ નવ છેદમાં ચાર ઇઝ લેસ દેન આ બંનેનો છેદ ઉડે માટે ફક્ત વાય બાકી રહે. આમ વાયની કિંમત માઇનસ નવ ચતુર્થાંશ કરતા મોટી છે અથવા માઇનસ નવ ચતુર્થાંશની કિંમત વાય કરતા નાની છે તેમ કહેવાય. માટે તેને આ રીતે પણ લખાય વાય ઇઝ ગ્રેટર દેન માઇનસ નાઇન અપોન ફોર. આ સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો તે થઈ જાય માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ચાર. માટે કહી શકાય કે વાયની કિંમત માઇનસ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ કરતા મોટી છે. હવે જો તેને સંખ્યારેખા પર દર્શાવવું હોય તો અહીં એક સંખ્યારેખા દોરીએ. આ એક સંખ્યારેખા છે. અહીં શૂન્ય મૂકીએ. આ માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ તેમજ માઇનસ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ લગભગ અહીં મળે. હવે આ ફક્ત ગ્રેટર ધેનની નિશાની છે માટે તેનો સમાવેશ થાય નહીં. તેથી માઇનસ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ પર ખુલ્લું વર્તુળ દર્શાવીએ. વાયની કિંમત તેના કરતા મોટી છે માટે આ બાજુની દરેક સંખ્યા આપેલ અસમતાને સંતોષે અથવા તેના ઉકેલગણનો સભ્ય હોય તેમ કહેવાય.